સામાજિક વિજ્ઞાન આપણે એમાં 13મો પાઠ જોયો તો સંસાધનોનું જતન અને સંરક્ષણ તો એમાં આપણે પહોંચ્યાતા ખનિજ સંસાધન જે આપણે ભૂમિ સંરક્ષણ પછી જળ સંસાધન ઈ બધું આપણે જોઈ લીધું હતું તો હવે છે ખનિજ સંસાધન તો ખનિજ સંસાધન છે ઈ શું છે તો વર્ષો પહેલાનો માનવી છે ઈ એમ કે પથ્થરમાંથી ઓજારો બનાવતો હતો આપણને ખ્યાલ છે કે આપણે પહેલા આદિવાસીનો પાઠ આવ્યો હતો તો એમાં માનવી છે ઈ ભટકતું જીવન જીવતો જંગલમાં રહેતો જંગલમાંથી લાકડા પથ્થર જે કંઈ મળે એના બધાના ઓજારો ઈ બનાવતો હતો તો એમ કે આ ઓજારોનો ઉપયોગ કરતો હતો એટલે જ એમ કે માનવી છે ઈ ખનિજ સાથેનો એનો સંબંધ છે ઈ જૂનો અને ગાઢ સંબંધ છે ઈ પહેલેથી એમ કે ઓજારો એમ કે બનાવતો આવેલો છે અને માનવ સંસ્કૃતિના માનવના વિકાસના તો માનવ સંસ્કૃતિમાં જે માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી એમ કે ઓળખાય છે તો આપણે જોઈએ તો ઈ શેમાં ઓળખાય છે તો આપણે જોઈએ કે પાષણ યુગ છે તામ્ર યુગ છે કાશ્ય યુગ લોહ યુગ વર્તમાન સમયને અણુયુગ એમ પણ એમ કે કહે છે તો આવી રીતના ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ છે એ અનેક ગણું વધી ગયું છે ઔદ્યોગિક ક્રાંતિ મીન્સ કે અત્યારના જમાના પ્રમાણે તમે જોવો તો બધી એમ કે જરૂરિયાત છે એ માણસને એમ કે પૂરતી મળી રહે છે બધી વ્યવસ્થા બધાને મળી રહે છે તો ઔદ્યોગિક ક્રાંતિને હિસાબે એનું અનેક ગણું એમ કે એનું મહત્વ વધી ગયું છે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે એ કદમ મિલાવવામાં એમ કે આગળ વધી રહ્યું છે આપણો ભારત દેશ છે તો એની પાસે પૂરતા પ્રમાણમાં ખનિજો હતા ખનિજ સંપત્તિ હતી તો એટલા માટે બીજા દેશોના કમ્પેરિઝનમાં એમ કે ભારત છે એ પણ પાછળ રહ્યું નથી એની સાથે ચાલતું રહ્યું છે એટલે કે એની સાથે સાથે આગળ વધી રહ્યું છે હવે ખનિજ સંરક્ષણ એટલે ખનિજને આપણે કઈ રીતના સાચવવા જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ પછી એમ કે તકનીકી એટલે કે પ્રયુક્તિ એવો વિકાસ એમ કે વધતો ગયો છે કે વધતી જતી વસ્તી અત્યારે વસ્તીનો એટલો વધારો થઈ રહ્યો છે અને બધાની માગ પણ એટલી જ વસ્તુમાં વધી રહી છે તો માગને કારણે જે કુદરતી સંસાધનોનો ઉપયોગ છે એ ચરમ સીમાએ પહોંચ્યો છે એટલે કે કુદરતી સંસાધનો કુદરતી જે કંઈ સંસાધનો છે એ માનવી એમ કે બહુ જ એમ કે એમ પ્રમાણમાં એમ કે ઉપયોગ કરવા લાગ્યો છે એટલે વસ્તી જતી માગને હિસાબે એમ કે વધારે થઈ ગયો છે જેથી કેટલાક ખનિજો છે એ અત્યારે ખૂટી જવાના ભયમાં છે આપણને ખ્યાલ છે કે પેટ્રોલ છે તો પેટ્રોલના કેટલા ભાવ વધી ગયા છે તમને ખ્યાલ છે તો એવી જ રીતના ખનિજ સંપત્તિ છે એ ખૂબ મોટા પ્રમાણમાં એમ કે ઉપયોગ થવા લાગ્યો છે તો જો અહીંયા ઉદાહરણ તરીકે પણ આપણને પેટ્રોલિયમ પદાર્થો જ આપેલા છે તો પેટ્રોલિયમ પદાર્થો છે કે એ ખનિજ છે તો એ ખૂટી જવાના એમ કે પારમાં છે આરે આવીને ઉભા રહ્યા છે તો અત્યારે એ એનું એટલું છે તો એની સામે છે તો એની સામે કોઈ પણ નવા એમ કે ઉપાયો આપણે એમાં સૂચવાઈ ગયેલા હોય છે કે આ ખૂટી જાય છે તો આના થકી આપણે આ વસ્તુ ચલાવી શકીએ તો ખનિજ સંસાધનોનો ખૂબ આપણે શું કરવો જોઈએ પહેલા તો કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ આપણને ખબર છે કે આપણી પાસે આ વસ્તુ નથી તો આપણે એ વસ્તુ એવી રીતના વાપરવી જોઈએ કે આપણે રોજની માટે એને વાપરી શકીએ એટલે એનો એવી રીતના કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે એટલે એ એનું એક પ્રકારનું સંરક્ષણ જ છે બધા થોડી થોડી બચત કરે હવે તમારે પાણી પીવાનું છે આખો ક્લાસ એક ભૈરો છે 40 છોકરાઓનો તો એમાંથી મેં તમને કીધું કે આ માટલામાંથી તમારે બધા પાણી પીવાનું છે તમારે એક એક ઘૂંટડો પીવું હોય અને એક એક ગ્લાસ પાણી ભર્યું હોય તો 30 છોકરા પી લે ત્યાં પાણી પૂરું થઈ જાય બાકીના 10 છોકરા છે એને માટે પાણી મળતું નથી શું કામે કારણ કે તમે એક ઘૂંટડો પી બાકીનું પાણી શું કરી દીધું ફેંકી દીધું તો ઈ તમે કરકસર કરી ના કહેવાય તમારે જેટલું પાણી પીવું છે તેટલું જ ઉપયોગ કરો તો તમારા આખા ક્લાસના છોકરા બધા એનો ઉપયોગ કરી શકશે તો એવી રીતના છે તો એવી રીતના કોઈ પણ વસ્તુ છે તો એની આપણે બચત કરવી જોઈએ અને પૂરી ખૂટી પડવાના આરે આવેલા જે ખનિજ વિકલ્પો છે ઈ પણ શોધાય એ પણ આપણે જરૂરી છે શક્ય હોય તો ખનિજોનો પુનઃ ઉપયોગ થાય તેવો પણ આપણે પ્રક્રિયા કરવી જોઈએ હવે ખનિજ છે ઈ આપણે પેટ્રોલ છે પેટ્રોલ એકવાર વાપરીએ પછી બીજી વાર એનો ઉપયોગ કરી શકીએ છીએ ના કરી શકીએ તમે 50 રૂપિયાનું ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું હોય પછી તમે બધે ફરજો
તો એ પેટ્રોલ ખતમ થઈ જશે. પેટ્રોલ ખતમ થઈ જાય તો ફરીથી તમે એનું પેટ્રોલ ઉપયોગ લઈ શકો ના લઈ શકો. તો એમ કે એવી કોઈ પણ ખનિજ સંપત્તિ છે તો એ ખનિજમાં એમ કે કોઈ પણ છે તો એનો પુનઃ ઉપયોગ થાય એવું પણ આપણે અમુક વિચારી અને એવું કાર્ય કરવું જોઈએ. વન અને વન્ય જીવન સંસાધન, તો માનવીનું અસ્તિત્વ છે એ અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોથી આભારી છે. આપણે માનવીની કોઈ પણ પ્રગતિ થાય તો એ વિવિધ સંસાધનો એટલે આપણા જીવનમાં કઈ આગળ ને આગળ આપણે કોઈ પણ ધંધો રોજગાર લઈને બેઠા હોય તો એમાં રોજની સાથે આપણે સમય પ્રમાણે અપડેટ થવું પડે, બધા ધંધામાં અલગ અલગ એમ કે બધું વસાવવું પડે. તો એમ કે બધું છે તો એ પ્રગતિ છે તો એની સાથે સંસાધનો છે એ આપણને આભારી છે. અને કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહીએ છીએ. તો કુદરત પાસેથી આપણે અલગ અલગ બધી ચીજો મેળવીએ છીએ અને આપણી જરૂરિયાતો છે એ આપણે પૂર્ણ કરતા રહીએ છીએ. પણ જરૂરિયાતો પૂર્ણ એમને એમ થાય ના થાય, તમારે પૈસા જોઈએ, મહેનત જોઈએ, એ વાપરવા માટે તમારું કૌશલ્ય જોઈએ, બુદ્ધિ જોઈએ, બધું જોઈએ, ત્યારે તમે એ જરૂરિયાત છે એ પૂર્ણ કરી શકો છો. તો જંગલો છે એ અતિ મહત્વનું સંસાધન છે. જંગલ છે તો એમાંથી એમ કે વન્ય જીવન છે એ નિરાળું અને વૈવિધ્ય સભર છે. અને જંગલમાંથી તમને બધું એમ કે કાચો માલ મળી રહે, લાકડા છે, પછી કોઈ એમ કે કાગળ ઉદ્યોગ છે તો એના માટે જંગલો છે, દેશી ઉદ્યોગ માટે જંગલો છે. તો એવી રીતના જંગલ આપણને બહુ બધી રીતે ઉપયોગી છે. તો વન્ય જીવન માટે અને નિરાળું એમ કે વૈવિધ્ય સભર છે. અને ભારતીય સંસ્કૃતિમાં પણ વન છે એનું ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં વન વિભાગ છે જે જંગલ એને એમ કે ખૂબ જ એમ કે મહત્વ દર્શાવ્યું છે. પછી જંગલોનું મહત્વ, જંગલોનું મહત્વ શું છે? તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. જંગલમાંથી જે મળતું સાગનું લાકડું છે તો સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તો એ આ બધા લાકડા છે એ આપણે ઘરના ફર્નિચર માટે કે કોઈ પણ વસ્તુ માટે આપણે વાપરી શકીએ છીએ. પછી દેવદાર અને ચીડના લાકડા છે તો એમાંથી રમત ગમતના સાધનો બનાવી શકીએ છીએ. પછી વાંસનું જે કઈ લાકડું હોય તો વાંસમાંથી આપણે ટોપલા, ટોપલી, પછી કાગળ, રેયોન વગેરે, તો વાંસમાંથી પણ આપણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ છીએ. અને જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ આવા બધા પણ આપણને બધા એમ કે દેશી ઓહળિયા પણ મળી રહે છે. અને એવી જ રીતના જંગલમાં રહી અને માનવી પોતાની આજીવિકા પણ પૂરી પાડી શકે છે કે પોતાની રોજગારી પૂરી પાડી શકે છે. જંગલોનું આર્થિક મહત્વ, પર્યાવરણીય મહત્વ પણ વિશેષ છે. અને જંગલો છે તો એની આબોહવા વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે. જંગલો છે એ આપણી આબોહવાને વિષમ બનતી અટકાવી શકે છે અને ભેજ છે એને જાળવી રાખે છે. તેમજ વધુ વરસાદ લાવવામાં પણ જંગલો ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવા માટે પણ જંગલો આપણને મદદરૂપ થાય છે. પછી જમીનનું ધોવાણ અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેમ કે એનું સંતુલન છે એ જાળવવામાં પણ આપણને જંગલો મદદરૂપ થાય છે. તો જંગલોનું આપણે અત્યારે ખૂબ મહત્વ છે પણ એના પ્રમાણમાં જંગલો અત્યારે રહ્યા નથી. તો આપણે જોઈએ તો ભારતમાં જંગલો છે એનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે, ખૂબ જ ઓછું છે ભારતમાં જંગલોનું પ્રમાણ. તો જંગલોનું પ્રમાણ સૌથી વધારે ક્યાં છે? તો અંદમાન, નિકોબાર અને પછી એમ કે મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ આ બધા પ્રદેશો કે આ બધા રાજ્યો છે એમાં બધામાં એમ કે જંગલો વધારે જોવા મળે છે. ઉત્તર પૂર્વના જે પર્વતીય ક્ષેત્રો છે તો એમાં જંગલોનું પ્રમાણ 60% વધુ છે. અને ગુજરાતના કુલ જે ક્ષેત્રના 11.18 એમ કે 18 વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વનવીતિ અનુસાર કુલ ભૂમિગતના ભાગના એટલે ભૂમિ ઉપરના જે કુલ ભાગ છે એમાં 33% વિસ્તારના જંગલો હોવા જોઈએ. જે આપણે જંગલો ભારતમાં છે તો જંગલોનું પ્રમાણ છે એ 23% જેટલું છે. જે 33%માં હોવું જોઈએ એ 23% જેટલું જ છે. એટલે હજી આપણે અહીંયા 10% જેટલા જંગલો છે એ ઓછા જોવા મળે છે. પછી છે વન સંરક્ષણ. તો વનનું એમ કે સંરક્ષણ, વનનું રક્ષણ કઈ રીતના કરવું જોઈએ? તો જે જંગલો છે એ ઝડપથી નષ્ટ થતા જાય છે. તો એ ઘટતા જતા જે જંગલો છે એ વિશ્વની આપણી મોટી સમસ્યા બની રહે છે. શું કામે મોટી સમસ્યા બની રહે છે? કારણ કે વન ઘટે તો ઘણા બધા કારણો આપણને ઉદ્ભવે છે.
માનવીની જમીન મેળવવાની જે ભૂખ છે, ઉદ્યોગો છે, કાચો માલ છે, આ બધું આપણને ક્યાંયથી મળતું નથી. પ્લસમાં છે ઇમારતી લાકડું, શહેરીકરણ, આ બધાને હિસાબે જંગલો છે એ ખૂબ ઝડપથી એમ કે ઘટી રહ્યા છે. તો જંગલોને આડેધડ જે વિનાશ કરે છે, જે કાપે છે, એ કોઈ દિવસ કાપવા દેવા ના જોઈએ. જો એ કાપે છે તો આપણને જ આપણે એના માઠા પરિણામો ભોગવવા પડે છે. પછી જંગલો જો ઓછા થઈ જાય તો શું શું આપણને નુકસાન થાય છે? તો પ્રદૂષણમાં વધારો થાય છે, વરસાદનું પ્રમાણ ઘટી જાય છે, દુષ્કાળ પડે છે, જમીનનું ધોવાણ થાય છે, પછી એમ કે વન્ય પશુઓ છે એની સંખ્યા પણ ઘટતી દેખાય છે, વૈશ્વિક તાપમાન એટલે કે આપણું જે રોજનું તાપમાન છે એ ઘટી જાય છે, સોરી તાપમાનમાં વધારો થાય છે રોજના, પછી પ્રાકૃતિક સૌંદર્ય છે એ નાશ પામે છે. તો આવી રીતે બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, પહાડો કે જે કઈ છે, તો એ વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેને સુધારા કરવાની, જીવો પ્રત્યે અને અનુકંપન દર્શાવવાની નાગરિકોની મૂળભૂત ફરજ હોય છે. તો આ બધું એમ કે વન છે એને સાચવવું, એને કઈ રીતના એમ કે અટકાવવું જોઈએ, તો પેલું થવા માટે તો એને બધાની એમ કે નાગરિકોની ફરજ બની રહે છે. વન સંરક્ષણ કેટલા ઉપાયો, નીચે કેટલાક ઉપાયો છે જે આપણે જોઈએ કે વન સંરક્ષણના, કે વન સંરક્ષણ એટલે કે વનનું રક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ એના ઉપાયો છે. તો પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાય છે. પછી આપણે છે તો વિવિધ સ્પર્ધાઓ યોજવી જોઈએ, પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ અને જંગલોનું મહત્વ બધાને સમજાવવું જોઈએ, જેથી કરીને કોઈ જંગલ છે એમાં ઝાડ કાપવાને બદલે કોઈ વૃક્ષો વાવે, આજુબાજુમાં તમે વૃક્ષો વાવો. તો એવી રીતના ઘણા બધા એમ કે પર્યાવરણની જાગૃતિ માટેના આપણે એવા પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. પછી પડતર જમીન છે તો એમાં વૃક્ષારોપણ કરાવવું જોઈએ. શાળા કે ઇકો ક્લબની રચના કરી એમાં વિવિધ પ્રવૃત્તિઓ એવી કરાવવી જોઈએ કે લોકો કે બાળકો છે એ એમ કે વૃક્ષો વાવવા માટે એમ કે પ્રેરાય, એને એવું પ્રોત્સાહન આપવું જોઈએ કે પ્રોત્સાહિત કરવા જોઈએ. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપણે આપવું જોઈએ. તો આપણને ખબર છે કે આપણો દેશ છે તો એમાં ઘણા બધા એમ કે વિવિધ દિવસો આવે છે, જે આપણે પર્યાવરણ દિવસ તરીકે છે, વન મહોત્સવ તરીકે છે આપણે ઉજવીએ છીએ. તો 21 માર્ચ છે એને આપણે વિશ્વ દિન તરીકે ઉજવીએ છીએ. પછી 5 જૂન છે એને પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ. પછી 4 ઓક્ટોબર છે એને વન્ય પ્રાણી દિવસ, એટલે કે એવી રીતના આપણે બધા દિવસો ઉજવીએ છીએ અને એ રીતના આપણે પ્રોત્સાહિત ને પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી કરીને બાળકો કે લોકો છે એ કોઈ એમ કે જે ઝાડવા છે એનો ઉછેર કરતા રહે. હવે છે વન્ય સંસાધન. તો વન્ય સંસાધન છે તો ભારતનું જે વન્ય જીવન છે એ વૈવિધ્ય સભર છે, એટલે કે વિવિધ રીતે સભર છે. એમાં વિશ્વમાં જીવજંતુઓ અને અનેક પ્રાણી પ્રકારની જાતિ કે પ્રજાતિ છે એ આપણા ભારત દેશમાં વસે છે. તો પક્ષીઓ અને માછલીઓની પ્રજાતિઓ પણ ઘણું વૈવિધ્ય તમને જોવા મળે છે. તો સરીસૃપો, પછી સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓ છે, તો આ બધા વચ્ચે એમ કે ભારે વિવિધતા તમને જોવા મળે છે. તો આપણે જોઈએ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, તો જમ્મુ કાશ્મીર ને લદ્દાખમાં કેવા પ્રાણીઓ જોવા મળે છે? તો કાશ્મીરી મૃગ છે, જંગલી બકરી છે, આ બધું એમ કે ત્યાં જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ આ બધા રાજ્યો છે તો એમાં હાથી જોવા મળે છે. પછી એક સિંગી ગેંડો એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે અને તે અસમ અને પશ્ચિમ બંગાળના જે દલદલીય ક્ષેત્રો છે કે દલદલીય જે સરોવર છે એમાં જ જોવા મળે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં જે ઘૂંટખરના રણો છે એ ઘૂંટખર ત્યાં જોવા મળે છે. ભારત એક જ એવો દેશ છે જ્યાં તમને સિંહ, દીપડો અને વાઘ આ ત્રણ વસ્તુ ત્યાં જોવા મળે છે. એમાં જે સિંહ છે એ ગુજરાતના ફક્ત ગીર જંગલોમાં તમને વધારે પડતા જોવા મળે છે. વાઘ છે એ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના અનેક ક્ષેત્રો ધરાવતા જે સ્થાન છે ત્યાં બધે તમને જોવા મળે છે. અને રોયલ બેંગાલ ટાઈગર એટલે કે વિશ્વની જે 8 જાતિઓમાંનો એક છે, જે આ રોયલ બેંગાલ ટાઈગર ઈ વાઘ છે ઈ વિશ્વની જે 8 જાતિ છે એ 8 જાતિનો એક છે ટાઈગર. પછી દાંતો, દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા, રતનમહાલ
આ બધા વિસ્તારો છે તો એમાં એમને રીચ જોવા મળે છે. પછી ભારતમાં અનેક પક્ષીઓ છે જેવા કે બતક છે, પોપટ છે, કબૂતર, કાબર, મેના, આ બધા તો તમે જોયેલા જ હશે. આ બધા પક્ષી છે તો એ બધા જાતને પક્ષીઓ છે એ મોટી સંખ્યામાં ક્યાં જોવા મળે છે? આપણે ભારતમાં. પછી ગુજરાતમાં એક સરોવર આવેલું છે જ્યાં એમ કે બહારના વિદેશી પક્ષીઓ આવે છે. ક્યુ સરોવર છે? બધાને ખ્યાલ જ હશે. ક્યુ છે? નળ સરોવર. તો નળ સરોવર છે આપણે અહીંયા અમદાવાદની બાજુમાં જ છે. એ નળ સરોવરમાં હર શિયાળામાં, દર શિયાળામાં એમ કે છે તો બહારના જે પક્ષીઓ છે એ અહીં આવે છે. જેવો શિયાળો પૂરો થાય એટલે પાછા એને દેશ જતા રહે છે. તો એ એમ કે જે આ નળ સરોવર છે એ યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ જાણીતું છે. અને સુખબાર, સુરખાબ, સુરખાબ છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. અને પછી ગુજરાતનું રાજ્ય પક્ષી કીએ તો કયું આવે? સુરખાબ. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે જે કઈ પ્રજાતિની માછલીઓ પણ ત્યાં જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. અને હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. તો આપણને ખબર છે કે હિમાલય છે એ કેવો પ્રદેશ છે? ઠંડો પ્રદેશ છે. શીત મીન્સ ઠંડુ, તો ઠંડા પ્રદેશ છે તો એમાં લાલ પાંડા જોવા મળે છે. હવે લુપ્ત થતું એમ કે વન્ય જીવન, લુપ્ત થતું એટલે કે હવે ફક્ત જતું રહેવાની આરે છે, જે ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. અમુક ટાઈમ પછી સાવ જોવા પણ નહીં મળે. અમુક વસ્તુ તમારે જોવી હશે તો ગૂગલમાંથી સર્ચ કરીને પિક્ચર દ્વારા તમારે જોઈ શકાશે કે કોઈ પણ ફોટોસ દ્વારા તમે જોઈ શકશો, રિયલી તમને જોવા મળશે નહીં. તો જે લુપ્ત થવાને આરે છે એવી વન્ય જીવન. તો ગુજરાતના જંગલો છે એમાંથી વાઘ અને ભારતના જંગલો છે એમાંથી ચિત્તા એમ કે અત્યારે લુપ્ત થયેલા છે એટલે ઓછા પ્રમાણમાં તમને બહુ જોવા મળે છે. કેટલાક પક્ષીઓ છે જેમ કે ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ, ઘડિયાળ મીન્સ મગર, અને ગંગેય, ડોલ્ફિન જેવા પ્રાણીઓ છે એ પણ એમ કે લુપ્ત થવાને આરે છે. ગુજરાતની જે નર્મદા, તાપી અને સાબરમતી આ નદીઓ છે તો એમાં પણ જોવા મળતી જળ બિલાડી છે એ અત્યારે એમ કે બહુ સંકટમાં, એટલે ક્યારેક જ તમને જોવા મળે છે. વન્ય જીવનનું સંરક્ષણ, તો એનું સંરક્ષણ કઈ રીતના કરવું જોઈએ? તો સદીઓથી વન્ય જીવન છે એના સંરક્ષણ માટે ઘણા બધા કાયદાઓ થતા આવ્યા છે અને ઘણા બધા કાયદાઓ અમલમાં આવતા આવ્યા છે. તો જયારે સમ્રાટ અશોક છે તો સમ્રાટ અશોકના સમયમાં જે વન્ય જીવનનું સંરક્ષણ રક્ષણ છે એના માટેના કાયદા છે એને એમ કે એક ઇતિહાસ નોંધાયો હતો કે આવા કાયદા આપણે કરવા જોઈએ જેથીને વન્ય જીવન છે એ કોઈ મારી ના શકે, કોઈ એમ કે કોઈની ઘરે લઈને પાડી ના શકે. તો એવા માટેના ઘણા હતા નિયમો. તો એ કાયદાનો એક આખો ઇતિહાસ નોંધવામાં આવ્યો હતો. તો આ કાયદા માટેના જે મોટા ભાગના રાજ્યો છે એમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થયેલી છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. તો વન્ય સંરક્ષણ માટે ક્યાં ક્યાં પગલા લેવા જોઈએ એ આપણે જોઈએ. તો વન્ય જીવો છે એના પર અત્યાચાર કે શિકારી કે કોઈ પણ પ્રવૃત્તિઓ કે અટકાવવા માટે કડક અમલ મુકાવવો જોઈએ. કોઈ શિકારી એનો શિકાર ના કરે, કોઈ પ્રવૃત્તિ માટે, કોઈ શો માટે એમાંથી જાનવરો ના લઈ જાય, એ બધા આપણે એમ કે કડક અમલ કરવો જોઈએ. જંગલના વન્ય જીવોની ગણતરી છે એ અમુક સમયાંતરે કરવી જોઈએ કે એમાંથી કેટલા પશુ પક્ષીની સંખ્યા ઓછી થઈ, કેટલો વધારો થયો. અમુક સમયે એમ કે એની મર્યાદા છે તો એના સમયે એની ગણતરી કરતી રહેવી જોઈએ. જંગલો છે તો એના વન્ય જીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડવું જોઈએ. પછી જે કઈ જંગલોનો વિનાશ થાય છે તેને અટકાવવો જોઈએ. જંગલમાં લાગતી આગ છે તો એને ડામવામાં પણ ઝડપથી પ્રયત્ન કરવો જોઈએ. આપણને ખ્યાલ છે કે ખૂબ ગરમીને હિસાબે, ખૂબ તડકાને હિસાબે બે ડાળી ઘસડાય તો પણ ઘણી વાર એમ કે એમાંથી આગ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીએ છીએ, દાવાનળ કહીએ છીએ. તો એવી રીતના જે કંઈ આગ થાય છે તો એને ઝડપથી એમ કે જેમ બને એમ ઝડપથી ઠારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે એમાં ઘણા બધા જે પશુ પંક્ષી પ્રાણીઓ બધું ઘણું બધું હોય છે તો એને કોઈને નુકસાન ના થાય એટલા માટે. પછી છે રણ પ્રદેશનું જીવન. તો રણ પ્રદેશનું જીવન કેવું હોય છે તો એમાં ત્રણ પ્રકારના રણ દર્શાવવામાં આવ્યા છે. એક સહરાનું રણ, એક કચ્છનું રણ અને એક લખાદનું રણ. તો એમાં પેલું છે સહરાનું રણ. તો સહરાનું રણ છે એ વિશ્વનું સૌથી મોટામાં મોટું રણ છે અને આ રણ છે એ ખૂબ જ વિશાળ છે.
અને ઈ છે ઈ કેવું રણ કહેવામાં આવ્યું છે એકદમ ગરમ વિશ્વનો સૌથી ગરમમાં ગરમ રણ હોય તો કયું સહરાનું ગરમ રણ એનું નામ જ એવું છે સહરાનું ગરમ રણ અને સહરાની આબોહવા છે ઈ એકદમ ગરમ અને શુષ્ક હોય છે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે ને ત્યાં તાપમાન કેવું હોય છે બહુ જ એમ કે વધારે હોય છે અને વનસ્પતિ વિહોણું હોય છે એટલે કે ત્યાં કોઈ પ્રકારની વનસ્પતિ થતી નથી અને દિવસનું તાપમાન છે એ 50 અંશ સેલ્સિયસ કરતા પણ વધારે હોય છે જ્યારે રાત્રિનું વાતાવરણ છે કે એનું તાપમાન છે એ 0 અંશ સેલ્સિયસ કરતા નીચું હોય છે જે તાપમાન નીચું હોય એમાં ઠંડી વધારે પડે છે અને જેમ જેમ તાપમાન ઊંચું થતું જાય એમ એમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે તો આવી રીતના વનસ્પતિ અને પ્રાણી જગત તો સહારાનું રણ છે એમાં કેવી વનસ્પતિ થાય છે અને એમાં ક્યાં ક્યાં પ્રાણીઓ રહે છે એ આપણે જોઈએ તો સહારાના રણમાં જે કાંટાળી વનસ્પતિ છે ખજૂરના વૃક્ષો છે આ બધા આવેલા હોય છે પણ રણ પ્રદેશ હોવાથી ને ત્યાં ઓછી વનસ્પતિ જોવા મળે છે રણ પ્રદેશ છે વરસાદ ખૂબ ઓછો છે આપણને ખબર છે કે વરસાદ ઓછો હોય ત્યાં વનસ્પતિ ઓછી ઉગે છે એટલે એને હિસાબે વનસ્પતિ ઓછી થાય છે રણમાં ખજૂરના વૃક્ષો છે એનાથી ઘેરાયેલા હોય છે અને શિયાળો છે તો એમાં જરખ રણના વીછી કાચીડા રણની ઘો સાપ જેવા પ્રદેશો છે એ બધા ત્યાં જોવા મળે છે તો આવી રીતના વનસ્પતિ અને એના પ્રાણીઓ છે પછી છે લોકો સહારાની વિષમ આબોહવામાં પણ લોકોનું જીવન છે એ ધબકતું જોવા મળે છે આપણને ખબર છે કે સહારાની આબોહવા છે એ કેવી છે વિષમ છે રાતના બહુ જ ઠંડી પડે છે જ્યારે દિવસના ફૂલ ગરમી પડે છે તો આમાં પણ એ લોકોનું જીવન છે એ એકદમ ધબકતું છે એટલે બિંદાસથી એ લોકો ત્યાં રહી શકે છે જેમાં છે તો બેદુઈન તુઆરેંગ બર્બર જેવી જનજાતિના લોકો છે આ બધા લોકો ત્યાં વસે છે મોટે ભાગે તેઓ ઘેટા બકરા ઊંટ જેવા પ્રાણીઓ છે એ બધા પાળે છે અને તેના દૂધમાંથી ચામડું અને ઊની પ્રાપ્ત કરે છે અને આ બધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ બધી ચીજ વસ્તુઓ જેમ કે ઊન છે તો ઊનમાંથી જાજમ બનાવે જાજમ મીન્સ કે શેત્રુંજી છે કપડા છે ગરમ ધાબળા છે આ બધું બનાવે છે પછી રણ વિસ્તારમાં આવેલી જે નાઇલ ખીણ છે એ આ બધાને પાણીનો જથ્થો પૂરો પાડે છે મીન્સ કે બધાને પાણી પૂરું પાડે છે અને ખજૂર અને ઘઉં જેવા પાકો અહીંયા લેવાય છે તો ત્યાં ફક્ત બે જ પાક લેવાય છે ફક્ત ખજૂર અને ઘઉં આ બે પાક લે છે અને બાકી જે કઈ ઘેટા બકરા પાડે છે તો એનું દૂધ ચામડું જે ગરમ કપડા વેચી અને બધા પોતપોતાનું ગુજરાન ચલાવે છે સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે અને આ ઉપરાંત આ ક્ષેત્રો છે તો એમાં લોખંડ પછી ફોસ્ફરસ મેગેનીજ યુરેનિયમ જેવા ખનિજો પણ ત્યાં જોવા મળે છે અને ખનિજોનું પ્રમાણ છે એ ત્યાં સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક લોકો છે એ એમ કે ખૂબ જ એમ કે લોકોના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થવા લાગ્યા છે કાચા માટીના મકાનો છે તો એની બદલે એમ કે અત્યારે નવા મકાનો બનવા માંડ્યા છે જે ખનિજ સંસાધન એટલે ખનિજો છે એને હિસાબે એમ કે એનું પ્રમાણ છે એ લોકોના જીવનમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો ઉછાળો મીન્સ કે એના રહેણી કેણીમાં એના જે જૂના મકાનો હતા એની બદલે એ હવે પાકા મકાનો બનાવવા માંડ્યા છે પછી રસ્તાઓ છે એ પેલા હતા રફ રસ્તા તો અત્યારે ડામરની